ચાલો બાળકો, આપણે ધોરણ છ માં હવે બારમો એકમ કાવ્ય છે રાવણનું મિથ્યાભિમાન. તો સરસ મજાનું આ કવિતા છે. એને ગિરધર નામના કવિએ મધ્યયુગમાં ગાયેલો છે. અને શિવજી એ આપેલું ધનુષ ત્રંબક જનક રાજાના દરબારમાં મૂકવામાં આવે છે અને તે રાવણ ઉપાડી શકતો નથી. અને તેના ઉપાડવા જતાં તેનાથી જે ફજેતી થાય છે, ધનુષ નીચે દબાઈ જાય છે વગેરે, હાસ્યજનક પરિસ્થિતિ સર્જાય છે. તો સરસ મજાનો નાનો પ્રસંગ એ ગિરધરકૃત રામાયણમાંથી વર્ણવવામાં આવેલો છે, કાવ્ય સ્વરૂપમાં છે. તો એને રાગ સ્વરૂપે આપણે ગાવાનો છે ને શીખવાનો છે. ચલો આપણે શરૂ કરીશું. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. એવું સાંભળીને એ અટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રાચર પર્વત. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તોય ધનુષના સાભાર. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. તદા થયું નિશ્ચિત રાવણ સ્પર્શા શિવ ચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે એ પામ્યો મન પરિતાપ. પછી અધર પીસે દંત રીસે લખત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોર. પર સ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જવ ધનુષને અતિબળ કરી મહાકાય, પર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું તંબક ચંપાયો તેણી વાર. તે બળાકો સબળો થયો ભણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્છર થયો નિર્ધાર. ઓકાર કરતો બોલ્યો તમે શું ઓ સર્વેજન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વૈલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજી તુજને મારશે નિર્વાણ. પૂર્ભંગ કરશે અસુર તારું લેશે મારું વેર, પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ કેર. એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વસભા સંભાળતા બોલ્યા જનક રાય વચન રે. તો આ રીતે આપણું અહીંયા ઘડી કાવ્ય પૂરું થાય છે. ગિરધર કૃત રામાયણમાંથી એક નાનો આ પ્રસંગ લેવામાં આવે છે. રામાયણ તો બહુ મોટું છે, પણ એમાંથી આ સરસ મજાનો પ્રસંગ આપણા અભ્યાસ માટે લેવામાં આવેલો છે. ચાલો ત્યારે આગળની ચર્ચા આપણે પછી કરીએ. હવે આપણે આગળ કાવ્યની સમજૂતી તરફ વળીએ. તો કાવ્યમાં શું કહેવા માગે છે એના વિશેની આપણે માહિતી, એ વાર્તા પ્રસંગ કેવી રીતે વર્ણવવામાં આવ્યો છે, શું કહેવા માગે છે એ જોઈએ. તો બાળકો હવે આપણે જોઈએ કાવ્યની સમજૂતી. ગિરધરકૃત રામાયણમાં રામ નો અંશ છે, સીતા સ્વયંવરનો પ્રસંગ છે. એ સમયે રાજા રાવણ ત્યાં આવે છે, જનક રાજા સાથે સંવાદથી કાવ્યની શરૂઆત થાય છે. હવે
સમયે રાવણ ખૂબ અભિમાન તો હોય છે, અભિમાન અભિમાની હોય છે અને તાકાતનું અભિમાન હોય છે. એટલે કહે છે, આલ્યા જનક, આજે તે આજે તું મને કહે છે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે? કે છે ત્યારે તરત જનક રાજાએ ત્રંબક ધનુષ નામનું ધનુષ રાવણને બતાવ્યું અને શું કહે છે કે આ ધનુષને જે ઉઠાવે તેને કન્યા એટલે કે સીતા મારી છોકરી વરમાળા પહેરાવશે. એવા વચન સાંભળીને રાજા રાવણ છે એ અઠહાસ્ય કરે છે, એટલે કે ખળખળાટ હસે છે. એણે કહ્યું કે મેં છે ને કૈલાસ જેવો પર્વત પણ હલાવી નાખ્યો છે, તો વળી આ ધનુષની શું વિશાદ છે? મેં દેવોને કેદ કર્યા છે, હું રાવણ જ છું કે છે, સાચો બળવાન હું એકલો જ છું, બીજું કોઈ છે નહીં, હું જ ભગવાન છું, એવો કહેવાનો મતલબ થયો. રમવાના દડાની જેમ, રમવાનો દડો જેમ આવે ફૂટબોલ, એમ કે દડાની જેમ મેરુ અને મંદરાચર નામના પર્વતો છે ઊંચા, સૌથી ઊંચા એ પર્વતોને હું ઉછાળી નાખું કે છે, આંખના પલકારામાં હું પૃથ્વીને ઊંધી છતી કરી નાખું, સારા એ બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી દઉં, તો પછી આ ધનુષની શું વિશાદ કહે છે મારી આગળ? એમ કહે છે, ઘણા વચન બોલતો બોલતો બબડતો પોતાના વસ્ત્ર આભૂષણો સરખો કરતો ધનુષ બાજુ જાય છે. ત્યારે સીતાજી, સીતા માતાને ચિંતા થઈ કે રાવણ જો આ ધનુષ ઉપાડી લેશે તો બહુ ખોટું થશે કે છે, એટલે પોતાને ગમતા, પોતાના ચાહીતા સીતા માતા શિવ પાર્વતીને સ્તુતિ કરે છે. હે સંકટને હરનારા, હે મહારાજ શંકર ભગવાન, મારી લાજ રાખજો, તમારું ત્રંબક ધનુષ આજે રાવણથી સેટ પણ ખસે નહીં તે જોજો, એવું સીતા માતા પ્રાર્થના કરે છે. રામે સીતાના મનની આ ચિંતા જાણી હોય તે રીતે જેમ પેલો ધનુષની તરફ ભેદક દ્રષ્ટિ કરે છે, તરત જ ધનુષ ભારેખમ થઈ જાય છે. ત્યાં રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષને ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ ઘણું ભારે હતું એટલે સેજ પણ હલ્યું નહીં. આમ શિવ ધનુષનો સ્પર્શ કરતા જ રાવણ છે ને એક ઝાંખો પડી ગયો એકદમ, કે સારું આ તો સેજ હલ્યું પણ નહીં, ટચ કરતા માટે ધનુષ હલાવા ગયો પણ હલ્યું, એટલે મનમાં સંતાપ થયો, દુઃખ થઈ, પીડા થઈ. એને પછી શું થયું, રાવણ ગુસ્સામાં આવી ગયો, ઓટ પીસવા માંડ્યો, એની આંખો ક્રોધથી લાલ ગુમ થઈ ગઈ, જાણે યુદ્ધ કરવા નીકળ્યો હોય એમ એ તો આવી ગયો પછી તો, અને ઉપાડવા લાગ્યો. ભગવાન રાવણે ધનુષ તો ઊંચું કર્યું પણ શરીર પરસેવે રિપઝેપ થઈ ગયું, સુરવીરને શ્વાસ બહુ ચડ્યો, તેણે મનમાં ઘણું અભિમાન થયું. ખૂબ જોર કરીને રાવણે ધનુષને જેવું ઊંચું કર્યું તેવું તે હાથમાંથી પડી ગયું. ત્યારે રાજા રાવણ ભોંય પર પટકાયો, 10 મુખવાળો રાવણ પૂરા પછડા સાથે ભોંય પર પડ્યો, તેની ઉપર ધનુષ પડ્યું અને રાવણ તેની નીચે દબાયો. મહાકાય રાવણના પડવાથી જોરમાં ધબાકો થયો, તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ દૂર ઉડી, તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું, તે ખૂબ ગવાયો. પોકાર કરતા તે બોલ્યો, હે સર્વેજન, તમે સાંભળો, હું દબાયો છું, મને કાઢો, મારા શરીરમાં પીડા થાય છે. હે રાજા જનક, મને ધનુષ નીચેથી જલ્દીથી બહાર કાઢ, નહીં તો મારા પ્રાણ જતા રહેશે, મરી જઈશું ને, અને હું મરી જઈશ ને તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને ચોક્કસ મારશે, કે છે રાક્ષસો છે એ બધા તારા નગરનો નાશ કરશે, મારું વેર લેવા આવશે, કે છે જો હું નવો અવતાર પામીશ તો જીવતો ઘેર જઈશ, કરી મને બચાવો, અને પ્રાર્થના કરો. આ રીતે રાવણ પ્રાર્થના કરવા લાગ્યો જનક રાજાને. હવે એ વખતે રાવણ ધનુષ નીચે દબાયો હતો, તેને ખૂબ દુઃખ થતું હતું, પૃથ્વી ઉપર પડ્યો તો તે રાવણ કે છે રાક્ષસ મુખથી પોકાર કરતો હતો અને બોલતો હતો. રાવણ મુખથી પોકાર કરે, શરીરમાં અસહ્ય પીડા થાય અને એ વખતે ભરી સભા સાંભળે એ રીતે એમ જનકરાય બોલ્યા. બસ આપણે અહીં સુધીનો પ્રસંગ વર્ણવાયો છે, ત્યાં સુધીનો આપણા અભ્યાસમાં છે. હા, તો આપણે કાવ્યનો ભાવ કહે વાર્તા. ચલો હવે આપણે શબ્દ સમજૂતી અને આગળ એનું સ્વાધ્યાય જોઈશું. આવજો, બાય.